પંચમહાલના સેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાં આવેલા નાયક ફળિયા તેમજ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ રાજપૂત ફળિયા પાણીની વિકટ સમસ્યા સર્જાતા વાડીતા તાલુકા પંચાયત સદસ્ય જેબી સોલંકી તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે અમુક ગામોમાં પાણીના પોકારો ઉઠી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના નાયક ફળિયા તેમજ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ રાજપૂત ફળિયામાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓ હેરાન પરેશાન થતા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો આ ગામમાં પાણીની સમસ્યા હોવાથી વાડી તાલુકા પંચાયત સદસ્ય જે બી સોલંકી તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીને લેખિતમાં રજૂઆત કરી હતી આ ગામમાં સે જલ યોજના હોવા છતાં આ ગામના અમુક વિસ્તારમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પાણી પુરવઠા સહિતનું જવાબદાર તંત્ર વહેલી તકે પાણી સમસ્યા હલ કરે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે પાણીની સમસ્યા છે સરકાર શ્રી નલસિંહ જલની યોજના તો જે સરકારી બહાર પાડી યોજના સારી હતી પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મીલી ભગતના કારણે ઘણી જગ્યાએ આજ સુધી નલસી જલ યોજનાનું પાણી પહોંચી શક્યું નથી એવી જ રીતે મારા પોતાના ગામ વલ્લભપુરમાં નવા વલ્લભપુરમાં પણ રાજપૂત સમાજ અને નાયક સમાજના ફળિયામાં બંને આજ દિન સુધી એક પણ ટીપું પાણી પહોંચ્યું નથી મારી સરકારે વિનંતી છે તાલુકા વિકાસ અધિકારી ટીડી સાહેબની વિનંતી છે કે સરકારી એસી જે ચેમ્બર છે એ છોડો અને વાડી વલ્લભપુર અને શહેરા તાલુકાના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં તમે જાતે સ્થળ ચકાસી કરો તો પાણીની સમસ્યા કેટલી છે એ ખબર પડશે એટલા માટે અને તાલુકા વિકાસ અધિકારી વિનંતી છે કે વલ્લભપુર ચકાસણી કરવામાં આવે પાણીની અને અનેક ગામોની ચકાસી કરવામાં આવે તો બહુ મોટું કોભંડ નલસિંહ જલ આવે તેમ છે અને તેમ છતો સાત દિવસની અંદર વલ્લભપુર પાણીની સમસ્યા હલ નહીં થાય તો હું જાતે અને મારા ગામના મહિલાઓ સાથે હું અહીંયા ઉપવાસ પર સાત દિવસ પછી બેસવાનો છું જે બી સોલંકી વિરોધ પક્ષના નેતા તાલુકા પંચાયત પંચમહાલ